ધોલેરા ડીએસઆઈઆર થી અધેરા સુધીના સિક્સ લેન રોડ ના કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની રાવ સાથે ધોલેરા મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. ધંધુકા ખાતેની મામલતદાર કચેરી ખાતે કલ હમારા યુવા સંગઠનના ધોલેરા તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઈ ગોહિલ સહિતના આગેવાનો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી, જેમાં ધોલેરા તાલુકાના પીપરી અને આંબરી ગામ વચ્ચે આવેલ ડીએસઆઈઆર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયોનલ ઝોન વિસ્તાર ખાતેથી અઘેરાઈ ભાવનગર સુધીનો 38.19 કિલોમીટરનો સિક્સ લેન હાઈવે રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે કામ 1,100 કરોડથી પણ વધારે માતબર રકમનું કાર્ય હાલ શરૂ છે. તે કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની રાવ સાથેનો ત્વરિત તપાસ અને કાર્યવાહીની માંગ સાથેનો મામલતદાર ધોલેરાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી, જ્યારે NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ ખાણ ખનીજ વિભાગ સહિતના વિભાગોને પણ ફરી ફરિયાદ નોંધનીય બાબત છે કે એક વર્ષ પહેલાં પણ ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ અમદાવાદ જિલ્લા ભાજપના ધોલેરા પંથકના આગેવાનો અને ભાલ વિકાસ સમિતિ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તેમજ કામમાં ગેરરીતિ થઈ રહી હોવાની રાવ સાથે ગેરકાયદેસર વહન કરતા વાહનો ઝડપાયા હતા અને પોલીસને સોંપી વહીવટીતંત્રને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમ છતાં પણ એક વર્ષ બાદ કોઈ કાર્યવાહી ન થતાં અને ભ્રષ્ટાચાર એ જ પરિસ્થિતિએ યથાવત રહેતા વધુ એક આગેવાન આવ્યા ભ્રષ્ટાચાર સામે જંગ લડવા અને કરી કડક કાર્યવાહીની માંગ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં થયેલા રહેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી કાર્યવાહીની માંગ કરી વડાપ્રધાનના ધોલેરા SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયોનલના સપનાને સાકાર કરવા માટે સાથ સહકાર આપવા અપેક્ષા સાથે રજૂઆત કરતા ફરિયાદી લક્ષ્મણભાઈ ગોહિલે જણાવ્યું હતું કે જે હાઈવે રોડનું કામ છે તેમાં અમદાવાદથી અઘેરાઈ સુધીનો સિક્સ લેન હાઈવે બની રહ્યો છે, જેમાં સ્ટેપ નંબર 4નું કામ એટલે કે ધોલેરા ખાતેના DSIR વિસ્તારની શરૂઆતથી અઘેરાઈ સુધીનું 38.19 કિલોમીટરનું જે કામ છે તે 1,100 કરોડથી પણ વધુ રકમનું કામ છે, જેમાં રોડ કામની અંદર નિયમ મુજબ બહારથી સારી માટી લાવી અને રિફલિંગ કરવાની જગ્યાએ સ્થાનિક વિસ્તારની ભાલ પંથકની બિલકુલ ગુણવત્તા વગરને ક્ષારયુક્ત માટી નાખવામાં આવી રહી છે, તેમજ કોઈપણ પ્રકારની મંજૂરી વગર સરકારી પડતર જમીનમાંથી મંજૂરી વગર માટી ખોદકામ કરી ભૂમાફિયા બની ખાણની અને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી અને લીજ કે ડ્યુટી વગર ભ્રષ્ટાચાર કરાતો હોવાની રજૂઆત કરી હતી, તેમજ સંપૂર્ણ કાર્યમાં વપરાતું પાણી સ્થાનિક પાલ વિસ્તારના અયોગ્ય ક્ષારયુક્ત પાણી વપરાઈ રહ્યું છે, તેમજ પુલ બનાવવામાં આવ્યા છે જેના પિલ્લરોમાં પણ તિરાડો પડી ચૂકી પુલની પાઇલિંગો પાયામાં પણ તિરાડો પડી જવા પામી છે અને પાયા પણ નિયમ કરતા સાવ નાના અને પ્લાન મુજબ બનાવવામાં આવ્યા નથી. જ્યારે નિર્માણાધીન કાર્ય સમયે જ આવી રીતે તિરાડો પડી ગયો હોય ત્યારે રોડ કામ પૂર્ણ થઈ ગંભીર અકસ્માત અને ગંભીર ઘટના સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર થાય અને યોગ્ય કાર્યવાહી થાય તે અંગે કલ અમારા યુવા સંગઠનના પ્રમુખ લક્ષ્મણભાઈ ગોહિલ સહિતના આગેવાનો દ્વારા કડક કાર્યવાહી અને યોગ્ય તપાસ સાથે પગલાં લેવા માંગ કરાઈ હતી અને મામલતદાર ધોલેરાને આવેદનપત્ર પાઠવ્યું હતું, જ્યારે તેઓ દ્વારા ગાંધીનગર ભૂશાસ્ત્ર શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ અગાઉ 4 ફરિયાદો આપેલ છે, તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને એક રીતિ અને એક ફરિયાદ આપેલ છે, તેમાં ધોલેરા ડિઝાઇનને પણ અરજી કરેલ છે અને તેઓ દ્વારા ધોલેરા પોલીસ મથકમાં પણ 2 અરજીઓ કરેલ છે, ત્યારે એક વર્ષ પહેલાં ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખ અને ભાજપ સંગઠન દ્વારા વિરોધ કરાયા બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાથી હવે કાર્યવાહી વહેલી તકે થાય તેવી માંગ કરી. ચિંતન વાઘડિયા, ચેડેસ ટીવી, ધોલેરા. જે હાલ ધોલેરા SIRની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે જે નેશનલ હાઈવે અમદાવાદથી અધેળાઈ સુધી બની રહ્યો છે
એમાં સ્ટેપ નંબર 4માં 38.19 કિલોમીટરની અંદર એમકેસી કંપની દ્વારા રોડ બનાવવામાં આવી રહ્યો છે. એ રોડની અંદર અત્યારે હાલની અંદર જે પુરાણની માટી આવી ખારવાળી નાખવામાં આવે છે, પ્લસ ખારવાળું પાણી વાપરવામાં આવે છે. હાલ અત્યારે જોવા જાઓ તો જે પિલરો બનાવવા આવે છે, પિલરોની અંદર ત્રાડો પડેલી છે, પુલની કપચીઓ પડે છે હાથ ફેરવો તો. પ્લસ આગળ જાઓ તો ખાણ ખનીજ વિભાગને મેં પણ એટલી અરજીઓ કરેલી છે કે ફરિયાદો કરેલી છે કે આ જે માટી આવે છે બધી ગૌચરમાંથી આવે છે, તો આનો જવાબદાર કોણ બધા? પ્લસ અમે આજ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે સાહેબ, એમકેસી કંપની દ્વારા ફૂલ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જે પાઇલિંગ આવે પુલની નીચેની પાઇલિંગ એ સાવ નબળી ગુણવત્તાની બનાવવામાં આવી છે, તો કાલે સવારે મોટી દુર્ઘટના બનશે તો આનો જવાબદાર કોણ? અન્ય કઈ કઈ કચેરીને આપે અરજી દીધી? મેં ભૂસ્તરશાસ્ત્રી ગાંધીનગર, NHI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પ્લસ કેવા પ્રકારની માંગણી છે, શું કાર્યવાહીની માંગણી? કાંઈ નહીં કે આવી જો અત્યારથી જ આવો ભ્રષ્ટાચાર ચાલુ થશે તો કાલે સવાર મોરબી જેવી પુલ જેવી તૂટવા